હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છ મને ગમતું ફૂલ અહીં આપેલી પ્રવૃત્તિ માત્ર નમૂનારૂપ છે તમારે તમારી આસપાસ જોવા મળતા ફૂલ વિશે માહિતી લખવાની છે તો ચાલો શીખીએ ધોરણ ચારની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છ મને ગમતું ફૂલ અહીંયા એક કોષ્ટક આપેલું છે તમારી આસપાસ તમે ઘણા બધા ફૂલ જોયા હશે ઘરના કુંડામાં શાળા બગીચામાં કે વાડી ખેતરમાં ઉગેલા આવા અનેકવિધ ફૂલ તમે દરરોજ જોતા હશો તમારી શાળામાં કે ઘરની આસપાસ તમે ફૂલ જુઓ તો તેની માહિતી મેળવવાની છે અને તેની અહીં આપેલા કોષ્ટકમાં નોંધ કરવાની છે મિત્રો સાથે સામૂહિક એક ફૂલહાર તૈયાર કરવાનો છે તો અહીંયા તમે કોષ્ટક આપેલો છે તેમાં પ્રથમમાં ફૂલનું નામ લખવાનું છે તેનો રંગ લખવાનો છે સુગંધ આપે છે કે કેમ કુંડામાં થઈ શકે કે કેમ ફૂલનું અંગ્રેજી નામ અને અન્ય કોઈ માહિતી હોય તો લખવાની છે સૌપ્રથમ ગુલાબ લાલ પીળો ગુલાબી આ બધા રંગમાં જોવા મળે છે સુગંધ આપે છે તો હા કુંડામાં થઈ શકે તો હા અંગ્રેજી નામ છે રોજ જે પ્રેમનું પ્રતિક છે બીજું છે મોગરો જે સફેદ રંગનું છે સુગંધ આપે છે તો હા કુંડામાં થઈ શકે તો હા અંગ્રેજી નામ જાસ્મીન છે રાત્રે વધુ સુગંધ આપે છે ચમેલી સફેદ રંગની છે સુગંધ આપે તો હા કુંડામાં થઈ શકે તો હા અંગ્રેજી નામ જાસ્મીન છે ચમેલીનું તેલ પણ ખૂબ પ્રસિદ્ધ છે ગલગોટો પીળા રંગનો હોય છે અથવા કેસરી રંગનો પણ હોઈ શકે છે સુગંધ આપે તો હા કુંડામાં થઈ શકે હા અંગ્રેજીમાં મેરીગોલ્ડ કહેવાય છે તેનો ઉપયોગ પૂજામાં થાય છે ત્યાર પછી સૂરજમુખી પીળા રંગનું છે સુગંધ આપે છે તો ના કુંડામાં થઈ શકે તો ના જેને અંગ્રેજીમાં સનફ્લાવર કહે છે સૂરજ તરફ મોઢું ફેરવે છે તે તેની વિશેષતા છે કમળ ગુલાબી અથવા સફેદ હોઈ શકે છે સુગંધ આપે ના કુંડામાં થઈ શકે ના અંગ્રેજીમાં લોટસ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે ત્યાર પછી ચંપો પીળો અથવા સફેદ હોય છે સુગંધ આપે તો હા કુંડામાં થઈ શકે તો અહીંયા હાલ લખેલી છે પણ મોટો ચંપો હોય તો કુંડામાં રહી શકતો નથી ફૂલનું નામ અંગ્રેજીમાં મેગ્નોલિયા ચંપકા છે ઔષધીય ગુણધર્મ ધરાવે છે કાનસન લાલ અથવા ગુલાબી રંગનું હોય છે સુગંધ આપે તો હા કુંડામાં થઈ શકે હા કાનશન જેને અંગ્રેજીમાં પણ કહે છે દીર્ઘકાળ સુધી તે તાજાને તાજા જ રહે છે એ એની વિશેષતા છે ઓર્કિડ ગુલાબી અથવા સફેદ હોય છે સુગંધ આપે હા કુંડામાં થઈ શકે હા અંગ્રેજીમાં ઓર્કિડ અને દરેક ખંડમાં તે જોવા મળે છે પેન્સી વાદળી અને પીળા રંગના છે સુગંધ આપતા નથી કુંડામાં થઈ શકતા નથી અંગ્રેજીમાં પેન્સી કહેવાય છે સલાડ બનાવવામાં ઉપયોગી છે ત્યાર પછી ડેઝી સફેદ અને પીળા રંગના હોય છે સુગંધ આપે છે કુંડામાં થઈ શકે છે અંગ્રેજી નામ ડેઝી છે અને ખુશીના પ્રસંગોમાં ઉપયોગી છે રાણી હાર્ડવેલ સફેદ ગુલાબી રંગના હોય છે સુગંધ આપે છે કુંડામાં પણ થઈ શકે છે નાઇટ બ્લૂમિંગ જાસ્મિન કહે છે અને તે રાત્રે ખીલે છે એને રાત્રાણી પણ કહી શકાય છે ચેરી બ્લોઝમ ગુલાબી સ્વાદ સફેદ રંગના હોય છે સુગંધ આપતા નથી કુંડામાં થઈ શકતા નથી ચેરી બ્લોઝમ જે અંગ્રેજી સ્પેલિંગ છે જાપાનમાં પ્રસિદ્ધ છે નર્સિસ પીળા રંગના છે સફેદ રંગના હોઈ શકે છે સુગંધ આપે છે કુંડામાં પણ થઈ શકે છે ડેફોડીલ જે એનું અંગ્રેજી નામ છે જે ઝેરી હોય છે હની સ્કલ સફેદ અને પીળા રંગના હોય છે સુગંધ આપે છે કુંડામાં પણ થઈ શકે છે અંગ્રેજી સ્પેરિંગ છે હનીસ્કલ મધમાખીને તે આકર્ષે છે આઝેલિયા ગુલાબી લાલ રંગના હોય છે સુગંધ આપે છે કુંડામાં થઈ શકે છે આઝેલિયા અંગ્રેજી નામ છે તે ઝેરી હોય છે પોપી લાલ પીળા રંગનું છે જે સુગંધ આપતું નથી કુંડામાં થઈ શકતું નથી અંગ્રેજીમાં પોપી કહે છે દવામાં ઉપયોગી થાય છે ઝરબેરા લાલ પીળા રંગનું હોય છે સુગંધ આપે છે કુંડામાં પણ થઈ શકે છે અંગ્રેજી છે ઝરબેરા લાંબા સમય સુધી ટકી શકે છે ત્યાર પછી છે સ્નેપ ડ્રેગન લાલ અને પીળા રંગનું હોય છે સુગંધ પણ આપે છે કુંડામાં પણ થઈ શકે છે ડ્રેગનના મોઢા જેવું દેખાય છે અંગ્રેજી તેનું નામ છે સ્નેપ ડ્રેગન હેસિન્થ જેનો રંગ લાલ અથવા વાદળી હોય છે તે સુગંધ આપે છે કુંડામાં પણ થઈ શકે છે અંગ્રેજી નામ છે હેસિન્થ ઘંટ જેવા આકારના ફૂલો ધરાવે છે વાયોલેટ જેનો રંગ વાદળી અથવા સફેદ હોય છે તે સુગંધ આપે છે અને કુંડામાં પણ થઈ શકે છે અંગ્રેજી નામ છે વાયોલેટ જે ઔષધીય ગુણધર્મ ધરાવે છે પેન્ટાસ જે લાલ અથવા પીળા રંગનું હોય છે સુગંધ આપતું નથી કુંડામાં પણ થઈ શકતું નથી અંગ્રેજી નામ છે પેન્ટાસ તારા જેવા આકારના ફૂલો હોય છે રાત્રાણી સફેદ રંગનું હોય છે સુગંધ આપે છે કુંડામાં થઈ શકે છે અંગ્રેજીમાં સેટ્રમ નોક્ટનમ કહે છે રાત્રે સુગંધ આપે છે ડહોળી લાલ અને ગુલાબી રંગની હોય છે સુગંધ આપતું નથી કુંડામાં થઈ શકે છે ડહિલા જે અંગ્રેજી નામ છે લાંબા સમય સુધી સુંદર રહે છે ત્યાર પછી બોગનવિલિયા લાલ રંગનું છે સુગંધ આપતું નથી કુંડામાં થઈ શકે છે બોગનવિલિયા કહે છે કોઈપણ જમીનમાં અને કોઈપણ પરિસ્થિતિમાં તે ઊગી શકે છે નગીન સફેદ અથવા ગુલાબી રંગના હોય છે સુગંધ આપે છે કુંડામાં પણ થઈ શકે છે ટ્યુબરોઝ કહે છે તેને તે રાત્રે વધુ સુગંધ આપે છે હિબિક્સ લાલ અથવા પીળા રંગના હોય છે સુગંધ આપતા નથી કુંડામાં થઈ શકે છે અંગ્રેજી નામ હિબિક્સ હાનિકારક કીટકો માટે પ્રતિરોધક છે લીલી સફેદ અથવા ગુલાબી રંગના હોય છે સુગંધ આપે છે કુંડામાં પણ થઈ શકે છે અંગ્રેજી નામ લીલી છે વરમાળા માટે પસંદ થાય છે લવેન્ડર વાદળી રંગના હોય છે સુગંધ આપે છે કુંડામાં પણ થઈ શકે છે અંગ્રેજી નામ પણ લેવેન્ડર છે સુગંધ માટે પ્રસિદ્ધ છે ટ્યુલિપ લાલ અને પીળા રંગનું હોય છે સુગંધ આપે છે કુંડામાં થઈ શકે છે અંગ્રેજી નામ તુલીપ છે અને હોલેન્ડમાં પ્રસિદ્ધ છે ત્યાર પછી ગુલમોર લાલ રંગનું હોય છે સુગંધ આપતું નથી કુંડામાં થઈ શકતું નથી અંગ્રેજી નામ ગુલમોર છે ગર્વ અને શૌર્યનું પ્રતિક છે જીનિયા લાલ અને પીળા રંગનું હોય છે સુગંધ આપતું નથી કુંડામાં થઈ શકે છે અંગ્રેજી નામ જીનિયા છે વિવિધ રંગ અને આકૃતિમાં જોવા મળે છે આ રીતે તમે તમને મનગમતા ફૂલો વિશે માહિતી લખી શકો છો મેં અહીંયા ઘણા બધા ફૂલો વિશે માહિતી લખી છે તમે તમને મનગમતા કોઈપણ ફૂલો વિશે લખી શકો છો અહીં આપણી પ્રવૃત્તિ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ચારના પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની તમામ પ્રવૃત્તિના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ચારના પ્રોજેક્ટ પ્રવૃત્તિ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લે લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકેટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો